धोरण बे गणित गम प्रकरण नंबर छ पगनी छाप। आपणे जोईए के पगनी छाप आपणे जोईए छे कि आपणा पगना जे पंजा होय छे एनी पण आपणे छाप पाड़ी शकीए छे। एवी ज रीतना आपणे बीजी पण छाप पाड़ता होईए ते के भींडानी छाप छे, बटेकानी छाप छे, पण आ वखते आपणे જોવાનું છે કે પ્રાણીઓની છાપ અને આપણા પગની છાપ, પ્રાણીઓના પગની પણ છાપ જોવાની છે। ભોલું અને પગની છાપ। એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા। અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો તમારા ઘરે જાઓ, ભોલું ફોટો પાડવા તેના કેમેરા સાથે આવે છે। ભોલું શું કરે છે કે આ જંગલની અંદર જે પ્રાણીઓ હતા એના બચ્ચા, પ્રાણીઓના બચ્ચા રમી રહ્યા હતા, તો ત્યાં કાદવવાળા રસ્તામાં તે રમી રહ્યા હતા। તો અચાનક હાથી આવે છે અને બૂમ પાડે છે કે દોડો દોડો તમારા ઘરે જાઓ, અને આ બધા પ્રાણીઓ ચાલ્યા જાય છે। પછી પાછળ કોણ આવે છે? ભોલું। ભોલું શું કરવા આવે છે? જે કાદવવાળા રસ્તા પર પ્રાણીઓએ જે પગની છાપ પાડી હતી, કાદવવાળો રસ્તો હોય તો એના ઉપર પગની છાપ પડે, તો એ છાપના ફોટા પાડવા માટે કોણ આવે છે? ભોલું। ભોલું શું લઈને આવે છે? કેમેરો લઈને આવે છે। તેથી જ બધા પ્રાણીઓના બચ્ચા નાસી ગયા। કોણે કીધું? હાથીએ। હાથીએ કીધું એટલે બધા પ્રાણીઓના બચ્ચા ત્યાંથી નાસી ગયા, એટલે કે ભાગી ગયા। જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ। શું કહે છે કે જ્યારે ભોલું ત્યાં કેમેરા સાથે આવ્યો ત્યારે શું હતું? પ્રાણીઓના પગની છાપ હતી। શું તમે પ્રાણીઓ અને તેમના પગની છાપ જોડી શકો? શું કહે છે કે તમે પ્રાણીઓની અને પગની છાપ જોડી શકશો? તો આ જે ભોલું એના એનો કેમેરો છે અને આ જે પ્રાણીઓ દોડીને ગયા એના પગની છાપ છે। આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરો। આ બોક્સ આપેલું છે એની અંદર આપણે કૂતરાના પગની છાપ દોરવાની છે। ભોય તળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો, શું તે તમારા પગની છાપ કરતા નાની છે? તો કે જો તમારા મિત્ર તમારા કરતા નાનો હોય તો એની પગની છાપ નાની હોય, અને તમારા કરતા મોટો હોય તો એની પગની છાપ મોટી હોય। કિનારી દોરો અને અનુમાન કરો। રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે। તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે પાંદડા, કાકરા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે। દરેક વસ્તુઓ અહીં કિનારી દોરવાની છે। વસ્તુની શું દોરવાની છે? કિનારી દોરવાની છે। આ છે પાંદડું, તો પાંદડાની કિનારી જોઈ તમે। આ છે ચાંદલા, આ છે કાકરા, આ છે બંગડી, આ છે ચાંદલા, આ છે દાદાની લાકડી। રૂહીના વાડકા જેવી વસ્તુઓ શોધી જેનાથી જુદી જુદી ઘણી કિનારીઓ દોરી શકાય। આ છે રૂહી। બે જુદી જુદી કિનારીઓ મેળવવા માટે રૂહીએ વાડકાને કેવી રીતે રાખ્યા હોય? જો આપણે જોઈએ અહીંયા ચિત્રની અંદર આપેલું છે, આ રૂહી છે, એણે વાડકાનો ઉપયોગ કરીને કિનારી બનાવી છે। તો ચત્તો વાટકો રાખે તો કેવી કિનારી થાય? નાની। અને ઊંધો વાટકો રાખે તો કિનારી કેવી થશે? મોટી કિનારી થશે। એટલે બે જુદી જુદી કિનારીઓ એક વાટકામાંથી બની શકે છે। રૂહીના વાડકા જેવી અન્ય વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી કિનારીઓ મેળવી શકાય। રૂહીએ જેમ વાડકાની કિનારી બનાવી એવી જ રીતે બીજી પણ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે જુદી જુદી કિનારીઓ બનાવવાની છે। ઘર ઘેર કરો। સમાચાર પત્રક પર તમારા ઘરના જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડો। તમારા મિત્રને તેમાંથી તમારા હાથની, તમારી માતાના હાથની, તમારા પિતાના હાથની વગેરેની છાપ વિશે અનુમાન કરો। તમે પહેલાં આ બધી છાપ પાડવાની છે અને પછી જોવાનું છે કે કોની છાપ મોટી છે અને કોના છાપ નાના છે। એટલે કે પિતાની છાપ છે, માતાની છાપ છે, તમારી છાપ છે, તમારા મિત્રોની છાપ છે, તો કોની મોટી છે અને કોની નાની છે તો અનુમાન કરવાનું છે। વાંચો અને દોરો। તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે। તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે, તેની માતા છાપું વાંચે છે।
तमन्ना शू करे छे वार्तानी चोपड़ी वाँचे छे अने एनी माता छापू वाँचे छे। तमन्ना अने तेनी माता टेबल पर साम सामे बैठा छे। चित्रमां खूटती वस्तुओ दोरो। आपणे अहींया जोईए के आ तमन्ना छे, आ एनी माता छे। तो आ तमन्ना हाथमां शू कीधुं तुं के पुस्तक छे, एटले के वार्तानी चोपड़ी वाँचे छे। અને આ છે એની માતા, તો એની માતા શું વાંચે છે? છાપુ। તો આ તમન્ના છે એની પાસે શું છે? અહીંયા આપણે ખાલી જગ્યાની અંદર ચોપડી દોરવાની છે અને અહીંયા માતાના હાથમાં આપણે છાપુ બનાવવાનું છે। પછી તમન્ના સેના ઉપર બેઠી હોય, કદાચ ખુરશી ઉપર બેઠી હોય યા તો ટેબલ પર બેઠી હોય, એની માતા પણ ટેબલ ઉપર અથવા તો ખુરશી પર બેઠી હોય, તો આપણે ટેબલ બનાવીશું બંનેની બાજુ। તો આપણે ખૂટતી વસ્તુઓ દોરીએ। किनारी दोरवानी वधु मजा। केटलीक वस्तुओ भेगी करो, जेवी के बटाकू, शीशीनू ढाकणू, दीवासळीनू खोखू, संचो, रबर, चमची, बसनी टिकीट, सिक्को, पीणू, पीवानी नळी, એટલે કે આપણે જે આપણે પાણી કે કોલ્ડ ડ્રિંક્સ પીએ છે તેની નળી વગેરે તમે બીજી વસ્તુઓ પણ લાવી શકો છો। આ દરેક વસ્તુની કિનારી દોરો। તમારા મિત્રને વસ્તુનું અનુમાન કરવાનું કહો। આપણે કિનારી દોરવાની છે, પછી આપણા મિત્રને આપણે પૂછવાનું છે કે આ શું છે? તો આપણે અહીંયા જોઈએ, આ છે સંચો, આ છે રબર, આ છે બોટલનું ઢાંકણું, પછી આ છે શીશીનું ઢાંકણું, આ છે દીવાસળીનું બોક્સ, આ છે બસની ટિકિટ, આ છે ઠંડુ પીણું પીવાની નળી અને આ છે ચમચી। તમે જે છાપ દોરી છે તે દરેકનો આકાર જુઓ, શું તે અહીં આપેલા આકારો પૈકી કોઈ એકના જેવો દેખાય છે તે જુઓ। આકારની નીચેની વસ્તુનું નામ લખો, આ છે ગોળ, આ છે લંબચોરસ અને ચોરસ, આ છે ત્રિકોણ, આ છે લંબગોળ। તો કે આપણે જોઈએ કે આ ઢાંકણું છે એ કેવું હોય છે? ગોળ હોય છે। સિક્કો હોય ગોળ, નળી પણ કેવી હોય છે? ગોળ હોય છે। રબર હોય છે લંબચોરસ, પછી ટિકિટ પણ હોય છે લંબચોરસ, બોક્સ હોય છે લંબચોરસ અને સંચો કેવો હોય? લંબચોરસ। આપણે દોર્યું એમાંથી ત્રિકોણ વસ્તુ કોઈ પણ ન હતી। પછી હતું બટાકુ, તો બટાકુ કેવું હોય? લંબગોળ। ચમચીનો આકાર પણ લંબગોળ હોય છે, આગળની ભાગથી લંબગોળ હોય અને પાછળ લાંબુ હોય છે। તરણીના આકારો, આ છે તરણી, આ એના આકારો છે। તો આ આકારોની અંદર આપણે શું કરવાનું છે તે આપણે આગળ જોઈએ। તરણીએ વિવિધ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું છે। શું છે? તરણીએ વિવિધ આકારોનો, એટલે કે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે? તો કે કેટલાક ચોરસ છે, કેટલાક લંબ ત્રિકોણ છે, કેટલાક ચોરસ છે, કેટલાક લંબ ચોરસ છે, કેટલાક ગોળ છે। તો આ બધી વસ્તુઓ આપણે આમાંથી ગણવાની છે કે કેટલી કેટલી વસ્તુઓ છે। તો આપણે પહેલા શું ગણશું? ત્રિકોણ। તો આપણે આમાં જોઈએ ચિત્રની અંદર કે ત્રિકોણ કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 27, 28, 29, 30 અને 31। તો આપણે અહીંયા શું લખશું? ત્રિકોણ કેટલા છે? 31। પછી શું આપેલું છે? ચોરસ। તો આપણે અહીંયા જોઈશું કે કેટલા ચોરસ આપેલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। તો આપણે અહીંયા લખશું 9। પછી આપણે જોવાનું છે લંબચોરસ, તો આપણે અહીંયા ગણીએ 1, 2, 3, 4, 5, 6 અને 7, બીજે કશે નથી, તો કે લંબચોરસ આપણે લખીશું 7। પછી આપણે જોઈએ ગોળ, તો આપણે ઉપર ગણીશું કે ગોળ કેટલા છે, તો આપણે અહીંયાથી ગણીએ પહેલું આ બારની સાઈડના છે 1, આ છે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13,
चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्यावीस अठावीस ओगणत्रीस तीस अने एकत्रीस। तो आ टोटल गोल केटला थया? एकत्रीस। तो आपणे अहींया शुं लखीशुं? एकत्रीस। हवे तमे पण विविध आकारो जेवा के त्रिकोण चौरस लंबचौरस अने गोळનો ઉપયોગ કરીને તમારું ચિત્ર બનાવો। તો અહીંયા આપણે આપણી રીતે ચોરસ ત્રિકોણ લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરીને આપણે વસ્તુઓ બનાવવાની છે। આપણે અહીંયા શું બનાવ્યું છે? ઘરનું ચિત્ર બનાવ્યું છે। તો અહીંયા જોઈએ આપણે આ ઘર છે એની અંદર આપણે શું મૂક્યું છે? બારી, આ છે બારણું, પછી આ ઉપર છે સજુ, પછી આ चौरस दीवाल, पछी एनी उपर आपणे शुं लगावी छे? त्रिकोण ध्वजा लगावी छे। अने आगळना आपणे बे बीम लगावेला छे, एमां शुं करेलुं छे? गोळ। हवे आपणे जोईए फक्त लंबचोरसनो उपयोग करीने चित्र बनावो। तो अहींया आपणे खाली लंबचोरसनो चित्रनो उपयोग करीने बनावेलुं छे। तो आ छे कूतरो बनावेलो छे, तो आने आपणे ड्रॉ करेलू छे केवी रीतना लंबचोरसनो उपयोग करीने। बिसानियो आनो पहेरवेश। बिसानी आ नृत्य माटे शणगार सजवा इच्छे छे। खानामां विविध आकारनो उपयोग करीने तेना पर दागीना दोरवाना छे। अहींया दागीना आपेला छे, आ छे माळा। आ बे प्रकारनी माळा छे, चोरस लंबचोरस गोळ त्रिकोण। आनो उपयोग करीने बधा घरेणा बनावेला छे, एटले दागीना एटले शुं थाय? घरेणा। तो आ बधा घरेणा आपणे आने पहेरावाना छे। तो आ छे हार, तो आपणे अहींया हार बनावशुं। आ छे बूटी, तो अहींया आपणे बूटी बनावशुं। पछी आ शुं छे? तो के આવડી આ છે બુટીઓ, તો આપણે અહીંયા બુટીઓ બનાવશું। પછી આ છે આપણા હાથના કંગન, તો આપણે અહીંયા કંગન બનાવીશું। આકારો અને ચહેરા। પહેલા ચિત્ર પર લંબચોરસ આકારના ચશ્મા દોરો। તો અહીંયા આપેલું છે ચિત્ર, તો આ ચિત્રની અંદર આપણે લંબચોરસ આકારના ચશ્મા બનાવવાના છે। બીજા ચહેરા પર ત્રિકોણ આકારની મૂછો દોરો। તો આવો આકાર આપેલો છે ત્રિકોણ સામસામે, એને આપણે અહીંયા મૂછો બનાવવાની છે। ત્રીજા ચહેરા પર ગોળ આકારનું મોઢું દોરો। આ છે આ મોઢું બાકી છે દોરવાનું, તો અહીંયા આપણે ગોળ આકારનું મોઢું દોરીશું। છેલ્લા ચિત્રમાં ચોરસ આકારનો ચહેરો દોરો। તો આ આપણે છેલ્લું ચિત્ર છે એની અંદર મોઢું આપેલું નહોતું, ચહેરો નથી આપેલો, તો અહીંયા આપણે ચોરસ ચહેરો બનાવ્યો।